नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार मित्रों। ध अल्ट्रा माई स्कूल जसदण में आपनुं हार्दिक स्वागत छे। विषय गुजराती, आज धोरण 11 में आपणे प्रकरण 2 पोस्ट ऑफिस नवलिकानो अभ्यास करवाना छे। मित्रों, धूमकेतु गौरीशंकर जोशी, आखू नाम गौरीशंकर गोवर्धन राम जोशी। धूमकेतुनो जन्म जाणो छो, सौराष्ट्रनी अंदर वीरपुरमां थयो हतो। मित्रों, एमने 1920 अंदर अंग्रेजी संस्कृत विषयों साथे एमने ग्रेज्युएशन एटले के स्नातक अभ्यास कर्यो छे। मित्रों, गोंडल राज्यनी जे रेलवे ऑफिस ए पण गोंडलनी हाईस्कूलमां नौकरी करी छे एमने। 1923 तेओ अमदावाद रहेवा गया, त्यार पछी घणा पुस्तकालयो, बाळपणथी ज एमनो वाँचवानो शोख एमना प्रेरक बळो बन्या छे। मित्रों, घणी बधी कृतિઓ એમણે લખી છે। પોસ્ટ ઓફિસ નામની જે કૃતિ છે આપણી નવલિકા, એમનો ધ લેટર નામે અનુવાદ વિશ્વકક્ષાએ ઉત્તમ વાર્તા સંપાદનોમાં થયો છે। તણખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ એમની 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ એમને આપી છે। ઘણી બધી કૃતિઓ આ માણસે લખી છે। ધૂમકેતુ એક ઉચ્ચ કોટીના ટૂંકી વાર્તાકાર કહી શકાય મિત્રો, જેવા તેવા ગજાનો આ સાહિત્યકાર નથી। મિત્રો, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે મિત્રો, વાંચવા જેવી છે। નવરા પડો તો વાંચજો। પૃથ્વી, રાજમુકટ, પરાજય, જીવનના ખંડેર એમની સામાજિક નવલકથાઓ છે મિત્રો। જીવનપથ, જીવનરંગ એમની આત્મકથાના પુસ્તકો છે। જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા એમના નિબંધ સંગ્રહો છે। એકલવ્ય, બીજા નાટકો, ઠંડી કૃતા, બીજા નાટકો, ખલીલ જિબ્રાન ઉપર પ્રભાવિત થઈ એમને ધ પ્રોફેટ નામનો અનુવાદ પણ કરેલો છે। વિદાય વેળા એમનું નોંધપાત્ર પ્રદાન છે। આ સાહિત્યકારને ઘણા એવોર્ડ મળ્યા છે। 1935 રણજીતરામ સુવર્ણચંદ્રક, 1953 નર્મદ સુવર્ણચંદ્રક, 1944 તેઓ વડોદરામાં મળેલ ગુજરાતી સાહિત્ય સભામાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે। મિત્રો, પોસ્ટ ઓફિસમાં બહુ સરસ વાર્તા છે મિત્રો, કે અલી ડોસા નામનું એક પાત્ર છે। એક જમાનામાં પોતે શિકારી હતો, પ્રાણીઓને જોઈ અને મારી અને આનંદ લૂંટતો। આજે દીકરી મરિયમને વિદાય કર્યા પછી પોતાની દીકરીનો પત્ર કેમ નથી આવતો? વારંવાર પોસ્ટ ઓફિસે આટા મારે છે અને પોતે નિયમિત પોસ્ટ ઓફિસે જાય કે મારી દીકરીનો કંઈક કાગળ આવ્યો, અને પોસ્ટ ઓફિસ છે એમના જે કર્મચારીઓ છે એમને હસી કાઢે કે આ તો ગાંડો છે। જ્યારે પત્ર આવે છે અને અંતિમ જે કવિએ જે સારાંશ, અંતિમ જે તથ્ય લીધું છે, બહુ સરસ કવિ વાર્તાને અંતિમ ઓપ આપે છે। ખાસ આ વાર્તા વાંચવા જેવી છે, આપણે વાર્તા શરૂ કરીએ। પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું। પાછલી રાત્રિ જેમ ગઈ એમ આજે પણ એ જ રાત્રિ, એ જ દિવસ હોય એમ નાના મોટા તારાઓથી આખું આકાશ ચમકી રહ્યું હતું। ઠંડીનો સમય છે, ઠંડા પવનના સુસવાટાથી પોતાના અને જૂના ફોટા ફાટેલા જબ્બાને શરીરે વધારે વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યમ ભાગમાં થઈને જતો હતો। સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓને ઝીણા સ્વર સાથે આવતો હતો। હે નગરની વચાળે, ખૂબ ઠંડી છે મિત્રો, અંધારું થઈ ગયું છે। એક વૃદ્ધ ફાટેલા તૂટેલા કપડામાં લાકડીના ટેકે આવ્યો આવે છે। અમુક ઘરમાંથી ઘંટીના દળવાનો અવાજ આવે છે, સ્ત્રીઓ મધુર અવાજ સાથે ગાય છે, એકાદ કૂતરાનો અવાજ, કોઈ વહેલા ઉઠનારને પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ, કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું। લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા, શિયાળાની ઠંડી રાત્રિ વધારે ગાઢ બનતી હતી। કહે નહીં છતાં કતલ કરી નાખે એવા
मीठा मनुष्यना स्वभाव जेवी शियाळानी ठंडी कातिल हथियारनी माफक पोतानो काबू सर्वत्र फैलावी रही हती। बहु ठंडी हती मित्रों, के छे लोको नींदरमां गोधड़ा ओढ़ीने पोईढ़ा छे, उठवानी हिम्मत नथी थाती। वृद्ध डोसो ध्रुतो अने शांत रीते डगमगतो चालतो शहेरना दरवाजा बहार थई एक सीधी सड़क ऊपर आवी पहोंच्यो। धीमे धीमे पोतानी जूनी डागना टेकाथी आगळ वध्यो। अली डोसो एक शहेरना दरवाजाथी आगळ एक रस्तो जाय छे, सीधे सीधो पोते ठंडीना सुसवाटामां पण हालो जाय छे। लाकड़ीना टेके केवुं सरस धूमकेतु ए दृश्य आखू ऊभू करी दीधुं। सड़कनी एक बाजु झाड़ोनी हार हती, बीजी बाजु शहेरनो बाग हतो। अहीं ठंडी वधारे हती अने रात्रि वधारे शीमणी बनती हती। पवन सोसरवो निकळी जाय, शुक्रना तारानुं मीठुं तेज बरफ पड़े तेम पृथ्वी पर ठंडीना कटका जेवुं पड़तुं हतुं। ज्यां बागनो छेड़ो हतो त्यां छेल्ला ढबनुं एक रौनकदार मकान हतुं। तेनी बंध बारी बारणामांथी दीवानो उजास बहार पड़तो हतो। सड़कनी एक बाजु वृक्षोनी हार हती के छे, बीजी बाजु बगीचो हतो। ठंडी वधारे ने वधारे तीव्र बनती हती। शुक्रनो तारो पोतानुं मीठू बरफ जेवुं तेज पृथ्वीना ठंडा पट ऊपर वापरतो हतो। ज्यां बागनो छेड़ो के छे छेल्लामां छेल्लुं मकान बंद बारी बंद छे मित्रों, अने अत्यारे दीवानो उजास पड़तो हतो। भाविक मनुष्य दातारना शिखर जोई जेम श्रद्धाथी आनंद पामे तेम वृद्ध दोषो मकाननी लाकड़ानी कमान जो आनंद पाम्यो। कमान पर एक जरी पुराना पाटिया जेवा नवा अक्षर लख्यु हतुं, पोस्ट ऑफिस। श्रद्धाळु जेम कोई मंदिर जोए अने लागणीशील थई जाय एम अली डोसो पोस्ट ऑफिसनी पासे पड़थारमां आवी अने बेसी गयो। डोसो ऑफिसनी बहार पड़थार पर बैठो, अंदर कंई चोक्कस अवाज आवतो न हतो, पण बे चार जणा काममां होय तेवो व्यवहार गुपसुप थती हती। डोसो पोस्ट ऑफिसनी बहार आवी अने बैठो, अंदर कोई अवाज नथी आवतो, पण बे त्रण जणा गुपचूप करता होय एवो अवाज आव्यो। पोलीस सुप्रिटेन्ड, अंदरथी अवाज आव्यो। डोसो ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો। શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં અને ઉષ્મા આપી રહ્યા હતા। અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા। કારકુન અંગ્રેજી કાગળના સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો। કમિશનર, સુપરિન્ટેન્ડ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ એક પછી એક નામ બોલાવવાનું અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો। પોલીસ સુપરિન્ટેન્ડ અંદરથી અવાજ આવ્યો। ડોસો ચમકો પાછો શાંત બની અને બેઠો રહ્યો। આટલી પોતાની દીકરીનો પત્ર આવે એટલે આટલી શ્રદ્ધા અને સ્નેહથી પોતે કેટલો બેઠો છે દાદુ, કે હમણાં મારી દીકરીનો પત્ર હશે એનું નામ બોલશે। અંદરથી અવાજ આવ્યો। કારકુન ઝપાટાબંધ કાગળના સરનામાં બોલતો હતો। કમિશનર, સુપરિન્ટેન્ડ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એક પછી એક સરનામાં બોલે જતો હતો। એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવ્યો। કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો, ત્યાંથી બેઠો થયો। શ્રદ્ધાથી આકાશ સામે જોયું, આગળ વધ્યો, બારણા ઉપર હાથ મૂક્યો। ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું। એવામાં અંદરથી એક પોસ્ટમેને અવાજ કર્યો મસ્કરીમાં, કે કોચમેન અલી ડોસા? વૃદ્ધ ડોસો ઝપાટાબંધ ઊભો થયો અને બારણા પાસે જઈને કીધું, ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસો, હું પોતે, કે છે, હું આવ્યો છું। જવાબમાં નિષ્ઠુર હાસ્ય હતું। સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાના કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે। કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા, ત્યાં તો ડોસો પરના સ્થાન ઉપર બેસી ગયો। 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો। ત્યાં કોચમેને કીધું કે આ સાહેબ, આ ગાંડો ડોસો છે, 5 વર્ષથી આવી રીતે આવે છે પોસ્ટ ઓફિસે, કે મારી દીકરીનો પત્ર આવ્યો, વળી ડોસો છે પોતાની જગ્યાએ બેસી ગયો, 5 વર્ષથી ધક્કા ખાતો હતો। અલી મૂળ હોશિયાર શિકારી હતો, પણ ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે। ધૂળની સાથે ધૂળની જેવા બની જતા કાબર ચિતાળ તેતર ઉપર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી। શરૂઆતમાં તો આ ભાભો આટલો બધો કે છે અલી ડોસો જોવાનીમાં અલી ડોસો શિકારી હતો કુશળ, કોઈ તેતર ભાળે અફીણીને જેમ અફીણનું બંધાણ હોય એને લેવું પડે એમાં શિકારી હતો, શિકારનું બંધાણ થઈ ગયેલું। આસપાસ સૂકા પીળા કાંસડા
રામપડાના ઘાસના સંતાએ સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા અને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન ઉપર ચોંટતી બીજી જ પડે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર પણ બની જતો. કૂતરા પાસેથી કે છે સસલું બચી જાય, પણ અલી ડોસા પાસેથી ક્યારેય સસલું બચ્યું નહીં. પોતે ક્યારેક માછીમારો સાથે માછલી પકડવા પણ જતો. કુશળ શિકારી હતો, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. જેને માટે જીવન નિભાવતો હતો તે મરિયમ છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકડું વ્યાકડું દોરતા જોઈ હસતો, આ એનો શિકાર આનંદથી કરતો હતો. હવે તો જીવનની થોડીક અવસ્થા રહી. પોતાની દીકરીને જ્યારે સાસરે વળાવી, પોતાના જમાઈ છે એ લશ્કરમાં પંજાબ, અને એની દીકરીનો 5 વર્ષથી કાંઈ સાર સંભાળ કોઈ સમાચાર નથી. અલી ડોસાને એમ કે પોતાના દીકરીનો કંઈક તો પત્ર આવશે, પોતે આજ વિરહ શું છે, દીકરીનો સ્નેહ શું છે, આજે એને સમજાણું. પહેલાં તો તેતરને મારી અને એના બચ્ચા આકુળ વ્યાકુળ થતા એની કિંમત આજે અલી ડોસાને સમજાણી. શિકારનો રસ એની નસે નસની ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ તેને જિંદગીમાં એકલતા લાગી. તે દહાડાથી અલીએ શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિની અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કુદરતના સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ. પહેલાં તો શિકારમાં રસ હતો અલી ડોસાને, પણ જેવી દીકરી સાસરે ગઈ ત્યારે એને શિકાર મૂકી અને પોતાના દીકરી વિરહ શું છે એને આજે સમજાણું. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને અયાફાટ રહ્યો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. રૂટીન નિયમ થઈ ગયો હતો. અલી ડોસાને શ્રદ્ધા હતી કે પોતાની દીકરીનો પત્ર આવશે એટલે 4 વાગે સવારમાં વહેલી, ઠંડી હોય, ચોમાસું હોય, શિયાળો હોય, પોતે આવી અને આશાભરી પોસ્ટ ઓફિસે પડથાર ઉપર બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન, એનું ધર્મક્ષેત્ર, તીર્થસ્થાન બન્યું. એક જગ્યાએ ને એક જગ્યાએ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી તો સૌ હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દે અને એ જગ્યા ઉપરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા ધૈર્ય હોય તેમ હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો. હવે તો પોસ્ટ ઓફિસનું કદાચ એનું ધર્મક્ષેત્ર બની ગયું હતું. મિત્રો, પોતે એક જ જગ્યાએ બેસતો અને સૌ એના ઉપર હસતા કે આ તો ગાંડો થઈ ગયો છે. પોસ્ટ ઓફિસ ક્યારેક મસ્કરીમાં એનું નામ લેતા કે અલી ડોસા તમારો પત્ર છે, અને પોતે શ્રદ્ધાથી ઊભો થઈ અને પાછો જાતો અને પોસ્ટ ઓફિસ કહેતા પોસ્ટ માસ્તર કે તમારો પત્ર નથી, આ તો ગાંડો છે. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતાની ઓફિસમાં કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળા 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરમાં દરેક ઓફિસરોનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. અલી બેઠો હતો એટલામાં કે છે એક પટ્ટાવાળાઓ આવ્યા અને પોતપોતાના કાગળો લેવા લાગ્યા અને પોતાના અધિકારીઓની ખાનગી વાતો અહીંયા કરતા અને અલી ડોસોએ સાંભળતો. કોઈના માથા ઉપર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરેવા બૂટ, એમ સૌ પોતપોતાની વિશિષ્ટ ભાવ દર્શાવતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામે ખુરશી ઉપર તુંબડા સાથે એક જેવું માથું અને હંમેશના દિલગરી ભર્યો ઉદાન ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. કપાળ ઉપર, મોં ઉપર, આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડન સ્મિથ, વિલેજ સ્કૂલ માસ્તર, આ સદીનો કાનકુર કે પોસ્ટ માસ્તર હોય છે. અંદર માથા ઉપર કે છે અમુક લોકો માથા ઉપર સાફો બાંધતા તો અમુક લોકો બૂટ ચમચમા ચકમકાટ પહેરતા. દીવાના અજવાળામાં સામે જ પોસ્ટ માસ્તર છે નિમાણા થઈને બેઠેલા. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી એક થનથનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ,
બીજો એક પટાવાળો કળાવ્યો. આમને આમ સહસ્ર નામાવાલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અલી ડોસો પોતાની જગ્યા ઉપરથી ખસ્યો નહીં. કારકુનો આવવા લાગ્યા પટ્ટાવાળા અને પત્રો વેચાણા. પોલીસ કમિશનરનો બીજો પટ્ટાવાળો આવ્યો હતો કે સુપ્રિન્ટેન્ડ તમારો પત્ર લઈ જાઓ. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાંનો ગામડિયો, આ માણસ ગાંડો છે? પોસ્ટમાસ્ટરે પૂછ્યું. હા, કોણ? અલી ના. હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે, એનો કાગળ ભાગ્યે જ હોય. કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી આ હોય? પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડ પૂછે છે કે આ કોણ છે, આ દરરોજ આવે છે? તો કહે છે, એ તો અલી ડોસો છે સાહેબ, 5 વર્ષથી આવે છે, ક્યારેક એનો પત્ર હોય. કોણ નવરું હશે એને દરરોજ પત્ર લખવા? અલી ડોસો પોતાની જગ્યાએથી હટી પગે લાગી અને જતો રહ્યો. અરે સાહેબ, પણ એનું મગજ જ ધસકી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ, કર્યા ભોગવવાના છે. પોસ્ટમેને ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય. ત્યાં ઓલાએ કીધું કે સાહેબ, એને પહેલાં સમયમાં બહુ પાપ કર્યા છે, હવે તો એનું પાપ ચસકી ગયું છે. એક ધાર્મિક સ્થાનમાં પણ એને પાપ કરેલું અત્યારે ભોગવી રહ્યો છે. ગાંડા બહુ વિચિત્ર હોય કે છે. હા અમદાવાદ, મેં એક વખત એક ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળમાં ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદી કાંઠે જઈ સાંજે એક પથ્થર ઉપર પાણી રેડવાની ટેવ હતી. સાહેબે પણ સમર્થન આપ્યું કે હા, મેં અમદાવાદમાં એક ગાંડો જોયો હતો, ધૂળના ઢગલા કરતો, બીજો એક ગાંડો આખો દી પથ્થર મૂકીને પાણી રેડ્યા કરતો. અરે એ ગાંડાની એક જ ટેવ હતી, આખો દિવસ આગળ પાછળ ચાલ્યા જ કરે, બીજો એક દિવસ ગાયા કરતો, એક જણે પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો, અને પછી કોઈક મારે છે માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડી એના ઉપર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ હતી. પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા અને જતા કરતા કહ્યું, માળું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે, ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. અને દરરોજ પોસ્ટ ઓફિસમાં ગાંડાનું એકાદું પ્રકરણ નીકળતું, 5-6 મિનિટ ગાંડા ઉપર વાત હાલતી, પછી તો સાહેબ ઉઠ્યા અને કીધું, સારું ગજબ છે, ગાંડાની દુનિયા હશે કવિઓની સૃષ્ટિની જેમ. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ જરા ગાંડે ઘેલી જોડી કાઢતો એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્ટરે છેલ્લું વાક્ય એટલા માટે રસ્તા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. છેલ્લા શબ્દ પોસ્ટમાસ્ટર બોલ્યા અને હસીને પોતે ચાલ્યા ગયા. એક કારકુન પણ આવા વખતે ગાંડા ઘેલા કાઢતો એટલે એને કદાચ કીધું હશે. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો, પણ તે દિવસે હાંફતો હતો અને એના ચહેરા ઉપર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. એક દિવસ એવું બન્યું કે અલી ડોસો 2-3 દિવસ આવ્યો નહીં. પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આશ્ચર્ય થયું કે આ કેમ આવ્યો નહીં, આ માણસને સમજી શકે એવું આ દુનિયામાં કોઈ હતું નહીં કવિ સિવાય. બધાને કૌતુક થયું કે આ માણસ કેમ આવ્યો નહીં. પણ 2 દિવસ પછી અલી આવ્યો. આજે એના ચહેરા ઉપર કંઈક અલગ ગમગીની હતી મિત્રો, જાણે એના અંતિમ દિવસો ન ચાલતા હોય એવું. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્ટરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે. પોસ્ટમાસ્ટરે તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા, તેનું મગજ સવાલ ઝીલી શકે તેટલું શાંત ન હતું. ભાઈ તમે કેવા છો? આજે તો અલી ડોસો અધીરો બની ગયો હતો. પોસ્ટમાસ્ટરને પૂછ્યું, સાહેબ મારી મરિયમનો કાગળ આવ્યો છે? અને પોસ્ટમાસ્ટરનો આજે તો મગજ ચસકી ગયું અને પોતે ઉતાવળમાં હતા કે ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબંધ જવાબ મળ્યો. હા, પણ અહીં તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે. નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે અને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય શી ખબર, મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસાની જેટલી કિંમતનું છે. મારું નામ અલી કે છે, આવો જવાબ આપ્યો. પણ કાંઈ અહીં તમારી મરિયમનું નામ નથી નોંધી રાખ્યું કે છે? તો અલી કે છે, નોંધી રાખો ને બાપા, ક્યારેક મારી દીકરીનો કાગળ આવે તો તમારે કામ આવે ખપ પૂરતો. મેં તો આખી જિંદગી શિકારીમાં કાઢી.
પોસ્ટ માસ્ટર ટપી ગયો, ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્ટર ઉતાવળ ચાલ્યા ગયા. અલી ધીમે ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા એક વખત ફરી પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? પોસ્ટ માસ્ટરનો મગજ ગયો કે જાજા ભાઈ, ગાંડો થઈ ગયો છે કે શું? તારો કાગળ આવશે તો કંઈ અમે ખાઈ નહીં જાય. યો ભાઈ, પોસ્ટ માસ્ટર તો ઉતાવળમાં ચાલ્યો ગયો. આજે અલી ડોસાની આંખમાં 5 વર્ષે મિત્રો પહેલી વાર આંખમાં આંસુ હતા. છેલ્લી વાર પોસ્ટ ઓફિસને જોઈ લીધી અને આજે એના ધૈર્યનો અંત આવતો હોય એવું લાગ્યું. એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? જુઓ, આ મારી પાસે છે, એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. જોઈ કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો. શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો રહ્યો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર. એક કારકુન સારો હતો, તે અલી ડોસા પાછળ આવ્યો. કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? તો કે આ મારી પાસે છે, આલ્યો આ પતરાની દાબડી છે, એમાં 5 ગીની છે, ગણી લ્યો. કારકુન ભડકો કે તમે ચિંતા ન કરો, આ પૈસા તમે રાખો, હવે મારે જરૂર નથી. પણ એક આકાશમાં જો ભગવાનની સાક્ષી, અલ્લાહની સાક્ષી, તમે જો હવે મારી દીકરીનો કાગળ આવે ને તો પહોંચાડજો. કારકુન કહે છે, ક્યાં? તો કહે છે, મારી કબર ઉપર. હે, સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે. અરે છેલ્લો, મરિયમ ન મળી, કાગળને ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં. એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી. તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. હે, સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે, એમ કહી અને પોતે ચાલો ગયો. મરિયમનો કાગળ આવે તો મને જરાક પહોંચાડજો. આજે અલી ડોસાની આંખમાં ઘેન હતું. ધીમે ધીમે તે ત્યાંથી ચાલ્યો ગયો. એ જ રોડ, એ જ રસ્તો. અને આજે અલી ડોસો પછી તો કોઈ દિવસ દેખાડો નહીં. પોસ્ટ માસ્તર આજે જરાક દુઃખી હતા. એમની દીકરી દેશાવરમાં હતી, માંદી હતી, અને સમાચાર કાંઈ હતા નહીં. ટપાલ આવી અને કાગળો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટા બંધ એક કવર ઉંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, અલી, કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે નીચે જ નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારનો કડક સ્વભાવ જતો માનવ સ્વભાવ બહાર આવ્યો. એમને એકદમ સાંભળ્યું કે આપેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું. પોતાની દીકરીનો પત્ર આવે એમ પોસ્ટ માસ્તર બેઠા હતા. અચાનક એક કવર હાથમાં આવ્યું. એમાં લખ્યું હતું સરનામું, કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો અને પત્ર એના હાથમાંથી પડી ગયો. મિત્રો, કે આ શું? અલી ડોસા કડક સ્વભાવનો પોસ્ટમેન આજે પીગળી ગયો. પોતાની દીકરી છે, આજે એને યાદ આવી ગયું કે અલી ડોસાની એક દીકરી છે, હું કેમ ભૂલી ગયો? લક્ષ્મીદાસ, એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ? આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે તપાસ કરશું. પોસ્ટ માસ્તરે અવાજ કર્યો કે લક્ષ્મીદાસ, આ અલી ડોસાનો પત્ર આવ્યો છે, ક્યાં છે? આવતા નથી તો કે તપાસ કરીએ. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસે બેઠા હતા. 4 વાગ્યા અલી ડોસા આવે, હું પોતે જ તેને કવર આપું એવી તેમની ઈચ્છા હતી. પોતે પોતાની દીકરીમાં 3 વાગ્યાથી પોસ્ટ ઓફિસે બેઠા હતા અને પોતાની ઈચ્છા હતી કે અલી ડોસો આજ આવે તો એને હું જ મારા હાથે કવર આપું. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ તેમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળ્યું હતું. બરાબર 5 વાગ્યે બાળને ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર વિઠા. પિતાનું હૃદય પિતાની હૃદયને પીછાને તેમ આજે તે દોયડાને બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ.
બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ ઉપર તાજી હતી. ચહેરાના કરચલીમાં કરડાઈ રંગ ઉપર પલસમનાએ પીછી ભરેલી હતી. પોતે પોસ્ટમેન વાર રાહ જોવે છે. 5 વાગ્યા, હજી કેમ અલી ડોસા આવ્યા નહીં? હજી કોઈ કર્મચારી આવ્યા નહોતા. અચાનક બાળને ટકોરો પડ્યો. નક્કી આજે અલી ડોસા હશે. અચાનક એક વૃદ્ધ માણસ, આંખોમાં આજે આંસુ સુકાણા નથી, પોસ્ટમાસ્ટરે આવકાર આપ્યો કે આવો અલીભાઈ, તમારો દીકરીનો કાગળ આવ્યો છે. લાકડીના ટેકે નમી ગયેલો એક માણસ છે, બેઠો છે. પોસ્ટમાસ્ટરે સામું જોયું. પોસ્ટમાસ્ટર જરાક ભરક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા? લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો. ત્યાં અંદરથી લક્ષ્મીદાસ એવો કે કોણ માસ્ટર સાહેબ, અલી ડોસા એવા છે? પણ આજ અલી ડોસાની આંખમાં આંસુ હતા. આ કોઈ માણસના આંસુ નહોતા મિત્રો. પણ પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જોયા જ કર્યું. પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ હતું જ નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ કર્યા ફર્યા. પોસ્ટમાસ્ટરે અલી ડોસા સામે જોતા રહ્યા. પણ ત્યાં કોઈ હતું નહીં મિત્રો. અને લક્ષ્મીદાસ આવ્યા કે સાહેબ, ત્યાં તો કોઈ છે જ નહીં. પોસ્ટમાસ્ટર કે હોય નહીં, શું વાત કરો છો, હમણાં જ અલી ડોસા હતા. એના સવાલનો જવાબ વાળ્યો, હા અલી ડોસા કોણ, તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે લક્ષ્મીદાસ જી, એને તો 3-1 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અર્ધો જવાબ વાળ્યો હતો. પોસ્ટ ઓફિસ માસ્ટર કહે છે કે હે અલી ડોસો મરી ગયો, એને 3 મહિના થયા. પણ એ વૃદ્ધ ડોસો કહે છે કે લાવો પત્ર, મારી પાસે લાવો. લક્ષ્મીદાસ સામેથી એક પોસ્ટમાસ્ટર આવતા હતા, એને કીધું, હા અલી ડોસા મરી ગયા, એના 3 વર્ષ થયા, 3 મહિના થઈ ગયા. પોસ્ટમાસ્ટર ડિગમૂટ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્ટરના કાનમાં પહેલો ટકોરો. નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો છે, માત્ર શંકા હતી. લક્ષ્મીદાસ હતો. મેં તો કે છે હમણાં જ અલી ડોસાને જોયો. પછી લક્ષ્મીદાસે વાત કરી કે છેલ્લે અલી ડોસા મને ક્યારે મળ્યા હતા. પાછી રોજ નિશી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ચપાટાબંધ કાગળ ફેંકીએ જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય તેમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યો હતો. કવર એટલે એક આનો પોસ્ટકાર્ડ, 2 પૈસાની દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. આજે મારી દીકરીનો કાગળ આવશે એમ. પાછી એને જ રોજ નિશી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, પણ પોતાની દીકરીનો પત્ર આજે આવ્યો નથી. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર ઉપર કાગળ મૂકી પોસ્ટમાસ્ટર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અલી ડોસા? પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ પોતે અંતે કબર ઉપર જાય છે અલી ડોસાની, જ્યાં મરિયમનો કાગળ મૂકે છે. અને પોસ્ટમાસ્ટર કહે છે કે લક્ષ્મીદાસ, તમે સવારે હતા ને, મને તો એમ લાગ્યું કે તમે અલી ડોસો હશો. જી હા, પણ ત્યારે સમજાયું નહીં. શું? હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસની જુદી પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમના પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંકતું હતું. આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકાને પશ્ચાતાપ, ત્રિવિધ તાપથી તપતા પોતાના દિવાનખંડમાં બેઠા પાસે કોલસાની સગડીમાં મધુર તાપ આવવા લાગ્યો. પોતે વાત વાળી લીધી કે તમે હતા એમને, વાંધો નહીં લક્ષ્મીદાસને કે મને એમ લાગ્યું ગલી ડોસો છે. અને પોતે 5 વર્ષથી જે ધક્કા ખાતો હતો એ માણસને ન સમજી શક્યા, એ માટે કહે છે મને બહુ દુઃખ છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને જો બીજાની દ્રષ્ટિથી જોવે ને તો કહે છે અડધું જગત શાંત થઈ જાય. કેવું લખ્યું છે ધૂમકેતુ એ. આજે એના પિતાનું હૃદય જાગી ગયું હતું પોસ્ટમાસ્ટરનું. અને આજે આખી રાત પોતાની દીકરીના કાંઈ સમાચાર નથી એમાં ગાળવાના હતા.
આજે એ જ તાપ, એ જ એ જ દુઃખ દિવાનખંડમાં બેઠા બેઠા પોતે સગડીમાં તાપતા હતા. તણખામંડળ ભાગ એકમાંથી લીધું છે. શબ્દો જોઈ લઈએ. સ્વાધીનતા અવસ્થા, પોતે પોતાને નિયમમાં રાખનારી સ્થિતિ, શીમણી એટલે કાળી, સાંભળી અંધારી, કારકુન એટલે ગુમાસ્તો ક્લાર્ક, કોચમેન એટલે ગાડી હાંકનારો કોચ, નિષ્ઠુર એટલે કઠોર, તેતર એટલે એક પક્ષી, ખોમા એટલે બખોલમાં, કાંસળા રાપડા ઘાસ એટલે એક પ્રકારનું ઘાસ, જીવન સંધ્યા એટલે જીવનની છેલ્લી અવસ્થા, ધૈર્ય એટલે ધીરજ, કારભારી એટલે કારભાર કરનારો વ્યવસ્થાપક, સૈકો એટલે 100 વર્ષ, ગોલ્ડ સ્મિથ એક અંગ્રેજ લેખક, વિલેજ સ્કૂલ માસ્તર એટલે અંગ્રેજી લેખકની કૃતિનું પાત્ર, સ્થાનક એટલે સ્થાન, સહાનુભૂતિ એટલે સંભાવ, કૌતુક બુદ્ધિ, કુતૂહલ જાગૃત બુદ્ધિ, અસંબંધ સંબંધ નહીં એવું, ભડકવું એટલે અચાનક ડરી જવું, ગીની એટલે સોનાનો એક સિક્કો, દાબડી એટલે નાની ડબ્બી, તોલો 10 ગ્રામ થોડું વધારે, પીછાને એટલે ઓળખવું, કરડા એટલે કરડાકી સખતાઈ, દિગ્મૂઢ ચકિત, રોજનીશી એટલે દરરોજ કાપની નોંધ પોથી, ત્રિવિધ એટલે 3 પ્રકારનું, રૂઢિપ્રયોગો જોઈ લઈએ. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું, મગજ ચસકી જવું એટલે ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ભોગવવું, પુરાણ નીકળવું, એક વાત સંદર્ભમાં બીજી વાત નીકળવી, તપી જવું, ગુસ્સે થવું, આંખ ફાટી જવી, અવાચક બની જઈ રહેવું, આકુળ વ્યાકુળ બની જવું, ગભરાઈ જવું, મનના ભ્રમમાં પડવું, વહેમ કે શંકા જવી. અહીં પાઠ પૂરો થાય છે મિત્રો. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.